નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 5માં સેક્શન સીમાં દાખલા નંબર 13 સુધી જોયું હતું. તો દાખલા નંબર 14માં હવે ધ્યાન આપીએ તો દાખલા નંબર 14 પેજ નંબર 210. હવે આગળ આપણે વાત કરીએ તો શું આપેલું છે, તો કે વિષમતાંક આપણને આપ્યો છે. જે બરાબર કેટલો આપ્યો છે, તો કે 0.85 આ વિષમતાંક છે. હવે આગળ આપણને શું આપ્યો છે કે મધ્યક તેના બહુલકથી 3.4 જેટલો વધારે છે, એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એમઓ પ્લસ 3.4. મધ્યક તેના બહુલકથી 3.4 જેટલો વધારે છે. તો આપણું જેનું સૂત્ર મૂકીએ આપણે વિચરણ મેળવવાનું છે. તો જેનું સૂત્ર એક્સ બાર માઇનસ એમઓના છેદમાં એસ. હવે જે બરાબર 0.85 એમઓ પ્લસ 3.4 માઇનસ એમઓ છેદમાં એસ. આપણે એસ મેળવવા જઈ રહ્યા છીએ, કારણ કે એસ મળશે પ્રમાણ વિચલન તો જ આપણને વિચરણ મળવાનું છે. તો એમઓ માઇનસ એમઓ એટલે 0 થઈ ગયો, એસ ઉપર વહી ગયો, તો 3.4ના છેદમાં 0.85 અને 3.4ના છેદમાં 0.85 કરીએ તો આપણા માટે કેટલા મળવા પાત્ર છે, તો કે 3.4 ભાગ્યા 0.85 બરાબર આપણને શું મળવાનું છે, તો કે 4. કેટલા મળવાના છે, એસ 4. અને એસ 4 મળે છે એટલે પ્રમાણિત વિચલન કેટલું થઈ ગયું, 4. પ્રમાણિત વિચલન કેટલું થઈ ગયું, 4. અને પ્રમાણિત વિચલન જો 4 મળતું હોય તો વિચરણ કેટલું મળવાનું છે, તો વિચરણ બરાબર એસ નો સ્ક્વેર બરાબર 4 નો વર્ગ બરાબર કેટલા મળવાના છે, 16. તો વિચરણની કિંમત આપણને કેટલી મળવા પાત્ર રહેશે, તો કે 16. વિચરણની કિંમત કેટલી મળવા પાત્ર રહેશે, 16. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો દાખલા નંબર 15 જે સેક્શન સી નો એકદમ છેલ્લો દાખલો આપેલો છે. તો દાખલા નંબર 15 પેજ નંબર 14 પર, સોરી 210 પર, શું આપ્યું છે એમાં ધ્યાન આપો તો એક્સ બાર પ્લસ એમઓ બરાબર કેટલા આપ્યા છે, 82. ત્યારબાદ આપ્યું છે એક્સ બાર બરાબર કેટલા આપ્યા છે, 44. અને એસ બરાબર કેટલા આપ્યા છે, 12. એક્સ બાર પ્લસ એમઓ બરાબર 82, એક્સ બાર બરાબર 44, એસ બરાબર 12. હવે આપણે શું મેળવવાનું છે એના ઉપર વાત કરીએ તો વિષમતાંક મેળવવાનું કહ્યું છે. તો વિષમતાંક મેળવવો હોય તો આપણું સૂત્ર શું મૂકી શકાય, તો કે જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ. હવે જો અહીંયા ધ્યાન આપો, એક્સ બાર પ્લસ એમઓ, તો એમાં એક્સ બારની કિંમત મૂકી દઈએ. એક્સ બાર પ્લસ એમઓ બરાબર કેટલા હતા, 82. જેમાં એક્સ બારની કિંમત મૂકીએ, 44 પ્લસ એમઓ બરાબર 82. તો 44 માઇનસ થશે એટલે એમઓ બરાબર 82 માઇનસ 44. તો એમઓ બરાબર કેટલા લખી શકાય, તો કે 82 માઇનસ તમે 44 કરો તો તમને કિંમત મળવા પાત્ર છે 38. તો અહીંયા આપણે લખીએ 44 માઇનસ 38 ભાગ્યા 12 બરાબર 6/12, અને 6/12 કરો એટલે કેટલા આવશે, 0.50. તો આપણને વિષમતાંક કેટલો મળવા પાત્ર રહેશે, 0.50. તો વિદ્યાર્થી મિત્રો, આપણો સેક્શન સી અહીંયા પૂરો થયો. હવે આપણે જોવાનો છે સેક્શન ડી. તો સેક્શન ડીમાં તમે એક વસ્તુ ધ્યાન આપો તો પહેલાં 5-4 પ્રશ્નો જે આપ્યા છે થિયરી પ્રશ્ન છે. તો દાખલા નંબર 5થી આગળ જોઈએ તો દાખલા નંબર 5 જે પણ આપણને ક્યાં આપ્યો છે, પેજ નંબર 210 પર. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો પહેલું જ આપણને આપ્યું છે સમષ્ટિ એ અને સમષ્ટિ બીમાંથી કઈ સમષ્ટિ સંમિતતાની બધું નજીક છે તે મેળવવાનું છે. તો આપણે શું મેળવવા પડશે, વિષમતાંક મેળવવા પડશે. તો સમષ્ટિ એ પહેલા સમષ્ટિ એ માટે લખીએ તો શું આપ્યું છે, તો કે એક્સ બાર બરાબર 56, એમઓ બરાબર 60, અને એસ બરાબર કેટલા આપ્યા છે, 24. તો અહીંયા આપણે લખવાનું જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ બરાબર 56 માઇનસ 60 ભાગ્યા 24 બરાબર માઇનસ 4ના છેદમાં 24. તો કમેન્ટ બોક્સમાં મને જણાવો છીએ કે આ માઇનસ 4/24નો જવાબ કેટલો આવશે. યસ, ઋત્વિકનો જવાબ સાચો છે. કેટલો છે, કે માઇનસ 0.17. કેટલો આવશે, માઇનસ 0.17. 16 એટલે, સોરી, 16 6 6 6 એટલે 0.17. હવે આપણે જોવાની છે સમષ્ટિ બી.
કઈ સમષ્ટિ જવાની છે તો સમષ્ટિ b માટે અને સમષ્ટિ b માટે જ્યારે આપણે જોવું હોય તો કઈ રીતે લઈ શકીએ છીએ તો સમષ્ટિ b માં x બાર કેટલો આપ્યો છે 56 અહીંયાથી અલગ પડે છે ધ્યાન આપો m કેટલો આપ્યો છે 60 પણ s કેટલો આપ્યો છે તો કે 30 હવે જો અહીંયા ધ્યાન આપો તો અહીંયા કયો સૂત્ર આવશે તો અહીંયા આપણું જેનો સૂત્ર આવશે 3 x બાર માઈનસ m છેદ માં s બરાબર 3 56 માઈનસ 60 ભાગ્યા 30 તો વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા કેટલા કરવાના થશે માઈનસ 4 છેદ માં 30 તો માઈનસ 12 ના છેદ માં 30 અને માઇનસ 12 ના છેદમાં 30 હોય તો વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ બોક્સમાં મને આન્સર આપો જીને માઇનસ 12 ના છેદમાં 30 બરાબર કેટલા આવશે હા તનિષનો જવાબ સાચો છે માઇનસ 12 ના છેદમાં 30 એટલે કેટલા થઈ ગયા માઇનસ 0.40 અથવા માઇનસ 0.4 માઇનસ 0.40 અથવા માઇનસ 0.4 તો આપણે કઈ સમષ્ટિને સમમિતતાની વધુ નજીક કહી શકીએ એમ છીએ જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે જેનો વિષમતાંક ઓછો એ સમમિતતાની નજીક ભલે માઇનસ હોય કે પ્લસ હોય એ આપણે નથી જોવાનું ધન વિષમતા હોય કે ઋણ વિષમતા હોય તે આપણે નક્કી કરતા નથી આપણે ફક્ત સમમિતતાની નજીક કઈ સમષ્ટિ છે એ નક્કી કરીએ છીએ તો અહીંયા આપણે લખવાનું સમષ્ટિ બી નો વિષમતાંક સમષ્ટિ એ ના વિષમતાંક કરતા કેવો છે વધારે એટલે લખશું શું સમષ્ટિ એ નો વિષમતાંક સમષ્ટિ બી ના વિષમતાંક કરતા ઓછો હોવાથી સમષ્ટિ એ સમમિતતાની વધુ નજીક છે તો અહીંયા આપણે લખીએ તો સમષ્ટિ એનો વિષમતાંક એ સમષ્ટિ બીના વિષમતાંકથી વધુ ઓછો હોવાથી સમષ્ટિ બીના વિષમતાંકથી ઓછો હોવાથી શું આવશે કે સમષ્ટિ એ વધુ સમમિત છે અથવા સમમિતતાની નજીક છે જો તમને એવું પૂછ્યું હોય કે કઈ સમષ્ટિ વધુ વિષમ છે તો કઈ આવશે સમષ્ટિ બી વિષમતાની કેવી આવશે નજીક આવશે કારણ કે સમષ્ટિ બી નો વિષમતાંક કેવો છે વધારે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ વિડીયો ભાગ પૂરો કરીએ ફરી સેક્શન ડી ના હજુ ઘણા બધા દાખલાઓ આપણે ગણવાના છે તો ફરી આપણે નવા વિડીયો ભાગમાં મળીએ ત્યાં સુધી તો કે અમારી યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશન ને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો કોઈ પણ વિડીયો સાથે જો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો થેન્ક યુ